नमस्कार मित्रों, स्वागत छे आपनो आपड़ी यूट्यूब चैनल VS एजुकेशन में। आपड़ी यूट्यूब चैनल में आपड़े अलग अलग जे स्पर्धात्मक परीक्षा ना पुस्तक होय तेनी माहिती लेने हूँ आपनी समक्ष उपस्थित थउ छुं। तो आज एक नव पुस्तक लेने हूँ आपनी समक्ष उपस्थित थउ छुं, जे पुस्तक एटले के वेब संकुल पब्लिकेशन जे GPSC ऑनलाइन नू जे वेब संकुल पब्लिकेशन द्वारा प्रकाशित थयेलू पुस्तक JSSB ऑल इन वन क्लास 3 पेपर सॉल्यूशन नामनू पुस्तक त्रीजी आवृत्ति जे बेस्ट सेलर पुस्तक जे। आ पुस्तक में टोटल 155 पेपर जे, 27 जेटला विषय जे, अने कई कई परीक्षा तो के पोलिस भर्ती बोर्ड, पोलिस कॉन्स्टेबल, गुजरात गौण सेवा पसंदगी मंडल, फॉरेस्ट बोर्ड, गुजरात पंचायत सेवा पसंदगी बोर्ड, बिन सचिवालय क्लर्क, PSI, जूनियर क्लर्क, तलाटीकम मंत्री जेवा 155 पेपर अने 27 जेटला विषयों समावेश करवामां आवेलो छे। अने आ पुस्तक कोरू माखण एटला माटे छे, आ पुस्तकनी खासियत एटला माटे मने आ पुस्तक अति पसंद आव्युं छे, કેમ કે આ પુસ્તકની અંદર પ્રશ્નો તો છે બરાબર, પણ જૂના પ્રશ્નોની સાથે ટોપિક વાઇઝ આ પુસ્તક છે બરાબર। હમણાં આપણે આગળ ચર્ચા કરી, 155 પેપર, 27 જેટલા વિષય, 14,000થી વધુ પ્રશ્નો, અને બીજી સૌથી અગત્યની ખાસિયત આ પુસ્તકની મને એ ગમી કે આ પુસ્તકમાં સાથે મેથ્સ અને રીઝનિંગનું સોલ્યુશનની PDF ફ્રી આપવામાં આવે છે મિત્રો બરાબર। એટલે કહેવાનો મતલબ કે આ પુસ્તકમાં જેટલા ગણિતના પ્રશ્નો અને રીઝનિંગના પ્રશ્નો હોય તે પ્રશ્નોની PDF તમને ફ્રી આપવામાં આવે છે, તે PDF 800 પેજીસની છે। હવે જોવી આ પુસ્તકની સ્ટેપ બાય સ્ટેપ ખાસિયતો અને શા માટે આ પુસ્તક આપણે અવશ્ય વસાવવું જોઈએ। તો કે વેબ સંકુલ પબ્લિકેશન સંપાદક છે અકરમ સરસિયા। જોઈએ હવે આપણે પુસ્તકની ખાસિયતો, અને આ વેબ સંકુલ પબ્લિકેશનના અન્ય પુસ્તકો પણ આપ વસાવી શકો અને મને કોમેન્ટ કરશો તો આપણે તેના પણ રિવ્યૂ મૂકવાનો પ્રયત્ન કરશું। વાત કરીએ પુસ્તકની કિંમતની તો કે 640 રૂપિયાનું દળદાર પુસ્તક છે, પરંતુ તમને ઓનલાઈન સસ્તું મળી જશે। આ પુસ્તકની બીજી ખાસિયત, પુસ્તક જાડું છે બરાબર, પરંતુ દોરા મારેલા છે મિત્રો, જોઈ શકો છો આપ, જેથી વાંધો આવવાનો નથી બરાબર। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના પ્રશ્નો પણ આ પુસ્તકમાં છે, JSSB બરાબર, એના 9,788 પ્રશ્નો, અને રેવન્યુ તલાટી, તલાટીકમ મંત્રી, જુનિયર ક્લાર્ક, પોલીસ કોન્સ્ટેબલ, જેલ સિપાઈ, ફોરેસ્ટ ગાર્ડ અને PSI જેવી પરીક્ષાના 4,219 પ્રશ્નો આ પુસ્તકમાં સમાવવામાં આવેલા છે। જોઈએ હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ આ પુસ્તકમાં ક્યાં ક્યાં વિષયો છે। તો પાર્ટ વનમાં એટલે કે JSSB ગૌણ સેવા પસંદગી મંડળના પેપરો હોય એમાંથી પ્રશ્નો પૂછાણા હોય તો તે તો એક કમ્પ્યુટર, ગુજરાત તો ઇતિહાસ, દેશી રાજ રજવાડા, ગુજરાતના જિલ્લા, ગુજરાતની સંસ્કૃતિ અને ગુજરાતનું ભૂગોળ, ગુજરાતી સાહિત્ય, ગુજરાતી વ્યાકરણ, ગુજરાતનું જનરલ નોલેજ, સામાન્ય વિજ્ઞાન, અંગ્રેજી ગ્રામર, ભારતનો ઇતિહાસ, ભારતની ભૂગોળ, ભારતનું જનરલ નોલેજ, ભારતીય બંધારણ, પંચાયતી રાજ, જાહેર વહીવટ, રમત ગમત, મહત્વના દિવસો, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, વ્યક્તિ વિશેષ, એવોર્ડ, ભારતીય અર્થવ્યવસ્થા, યોજના, ગણિત અને રીઝનિંગ, અને પાર્ટ ટુમાં એટલે કે જે રેવન્યુ તલાટી, ફોરેસ્ટ, PSI જેવી પરીક્ષામાં પ્રશ્નો પૂછાણા હોય તેમાં પણ આ સેમ વિષયો જ છે બરાબર। તો પણ એકવાર આપણે જોઈ લઈ, કમ્પ્યુટર, ગુજરાત તો ઇતિહાસ, ગુજરાતના જિલ્લા, સંસ્કૃતિ અને ભૂગોળ, ગુજરાતી સાહિત્ય, ગુજરાતી વ્યાકરણ, ગુજરાતનું જનરલ નોલેજ, સામાન્ય વિજ્ઞાન, અંગ્રેજી ગ્રામર, ભારતનો ઇતિહાસ, ભારતની ભૂગોળ, ભારતનું જનરલ નોલેજ, ભારતીય બંધારણ, પંચાયતી રાજ, રમત ગમત, મહત્વના દિવસો, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, વ્યક્તિ વિશેષ, એવોર્ડ, ભારતીય અર્થવ્યવસ્થા, યોજના, કાયદો, મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર,
ફોરેસ્ટ અને ગણિત અને રિઝનિંગ જોઈએ. હવે આપણે આ પુસ્તકની ખાસિયતો, શા માટે આ પુસ્તક મને અતિ પસંદ આવ્યું છે, બરાબર. આ પેપર પણ આપવામાં આવેલા છે કે ક્યાં ક્યાં પેપરના આધારે આ પુસ્તકમાં પ્રશ્નો મૂકવામાં આવેલા છે, બરાબર. હવે આપણે જોઈએ આ પુસ્તકની ખાસિયત, શા માટે આ પુસ્તક મને અતિ પસંદ આવ્યું. તો વાત કરીએ, આ પુસ્તક ટોપિક વાઇઝ છે. આ પુસ્તકની અંદર ટોપિકો મુજબ, દાખલા તરીકે આપણે વાત કરીએ તો કોમ્પ્યુટર વિશે રહ્યો, તો કોમ્પ્યુટર વિશેમાં MS વર્ડ આવે, બરાબર, માઇક્રોસોફ્ટ આવે, બરાબર. તો અલગ અલગ જે ટોપિક પડે એ ટોપિક મુજબ આપણને આ પુસ્તકમાં આપવામાં આવેલું છે. મેં આગળ તમને કીધું 691 ટોપિક જોઈ શકો છો આપ, 691 જેટલા ટોપિક છે, બરાબર. એટલે માઇક્રોસોફ્ટ હોય, બરાબર, તો એના અલગથી પ્રશ્નો, એટલે આપણને ખબર પડે આપણે માઇક્રોસોફ્ટ વિશે કેટલો તૈયાર કરો. MS વર્ડ હોય, અત્યારે આપણે જોઈએ છીએ MS વર્ડ જોઈ શકો છો આપ. તો MS વર્ડના અગાઉની પરીક્ષામાં આટલા પ્રશ્નો પૂછાયેલા છે, બરાબર, ગૌણ સેવા પસંદગી મંડળના, બરાબર, જોઈ શકો છો આપ. તે આપણને અહીંયા દર્શાવવામાં આવેલું 110 પ્રશ્નો, બરાબર. MS વર્ડ પૂરું થાય પછી MS એક્સેલ, તો તેના ક્યાં ક્યાં પ્રશ્નો પૂછાણા, બરાબર. MS પાવરપોઈન્ટના ક્યાં ક્યાં પ્રશ્નો પૂછાણા, નેટવર્ક અને ઇન્ટરનેટના ક્યાં ક્યાં પ્રશ્નો પૂછાણા, બરાબર. તો તે તમામ માહિતી ટોપિક વાઇઝ આ પુસ્તકની અંદર આપવામાં આવેલી છે, એટલે આ પુસ્તક મને અતિ પસંદ આવ્યું છે, બરાબર. આગળ આપણે વાત કરીએ બીજો કોઈ સબ્જેક્ટની, આપણે વાત કરીએ તો બીજો સબ્જેક્ટ છે ગુજરાતી વ્યાકરણ, બરાબર. ગૌણ સેવા પસંદગી મંડળની તૈયારી કરતા હોય તો આ વિષય અગત્યનો ગણી શકાય, ગુજરાતી વ્યાકરણ, બરાબર. તો ગુજરાતી વ્યાકરણમાં અલંકાર હોય તો અલંકાર ટોપિક પડે, બરાબર. તેમાંથી ક્યાં ક્યાં પ્રશ્નો પૂછાણા, અલંકાર, બરાબર, જોઈ શકો છો આપ. હજી અલંકાર જ ચાલે છે, બરાબર. ત્યારબાદ ચાલુ થયો સમાસ, તો સમાસમાંથી ક્યાં ક્યાં પ્રશ્નો પૂછાણા, કેટલી વિદ્યાર્થી તૈયારી કરતા હોય, બરાબર, તો એને ખ્યાલ આવે. ત્યારબાદ છંદ, બરાબર, જોઈ શકો છો આપ. ત્યારબાદ નિપાત, બરાબર, તો આપણને ખ્યાલ આવે કે આપણે તૈયારી સાચી દિશામાં કરીએ છીએ. સંયોજક, વિશેષણ, ક્રિયા વિશેષણ, કૃદંત, તો આવા અલગ અલગ ટોપિક વાઇઝ આપણને આ પુસ્તકમાં અભ્યાસ કરાવવામાં આવેલો છે. ત્યારબાદ વાત કરીએ સામાન્ય વિજ્ઞાનની, વાત કરીએ અંગ્રેજી ગ્રામરની, વાત કરીએ, બરાબર, જેથી તમને પણ ખ્યાલ આવે કે આ પુસ્તક શા માટે કોરું માખણ છે, બરાબર. સામાન્ય વિજ્ઞાન, તો સામાન્ય વિજ્ઞાનમાં ભૌતિક વિજ્ઞાન, બરાબર, જોઈ શકો છો આપ, ભૌતિક વિજ્ઞાનના પ્રશ્નો. એટલે મારો કહેવાનો મતલબ કે આ પુસ્તક એટલા માટે મને પસંદ આવ્યું કે આ પુસ્તક ટોપિક વાઇઝ છે, જેથી તમને વાંચવાની ખૂબ જ મજા આવશે. આ અંગ્રેજી ગ્રામર, આપણું ઇંગ્લિશ ગ્રામર, બરાબર, તો તેમાં પણ ટોપિક વાઇઝ, બરાબર, જોઈ શકો છો આપ. જેન્ડર, સિનોનિયમ, એન્ટોનિયમ, સિંગ્યુલર, પોલર, બરાબર, વન વર્ડ સબસ્ટિટ્યુશન. એટલે મારો કહેવાનો મતલબ તમે સમજી ગયા છો કે આ પુસ્તક શા માટે આપણી સ્પર્ધા, આ એટલું દળદાર પુસ્તક છે મિત્રો. આગળ મેં તમને વાત કરી તો 813 પેજીસ તો દળદાર પુસ્તક છે. પુસ્તક વાંચવાની મિત્રો ખૂબ જ મજા આવશે. મેં પણ આ પુસ્તકનું થોડુંક રીડિંગ કરેલું છે, ખૂબ જ સારું પુસ્તક છે, એકવાર અવશ્ય વસાવા જેવું આ પુસ્તક છે. કેમ કે આ પુસ્તક ટોપિક વાઇઝ છે, 691 જેટલા ટોપિક છે, બરાબર. આ પુસ્તકની જાડાઈ છે અને પાછું બેસ્ટ સેલર આ પુસ્તક છે, બરાબર. ખરેખર દિલથી આ પુસ્તક સારું છે, વસાવજો મિત્રો. G SSB માટે સારું પુસ્તક કહી શકાય. તો મિત્રો, મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં કોઈ એક નવા પુસ્તક સાથે. ત્યાં સુધી આ વિડીયો તમારા મિત્રોને કરી દો શેર, વિડીયોને કરી દો લાઈક અને ચેનલને કરી દો સબસ્ક્રાઈબ, અને નીચે કોમેન્ટ કરો કે અન્ય કયા પુસ્તકનો રિવ્યૂ તમારે જોઈએ છે, બરાબર. મળીએ નેક્સ્ટ વિડીયોમાં કોઈ એક નવા પુસ્તક સાથે. જય હિન્દ, જય ભારત.